हाल तो कोरोना वायरस ना पगले राज्य सरकार तकेदारी राखी रही छे। हाल कोरोना वायरस चीन, जापान, दक्षिण कोरिया, इटली वगैरह सहित 122 देशों में फैलाई चुक्यो छे। भारत में पण आ रोगना 100 करता पण वधु पॉजिटिव केसो तेमज 2 मरण हालत में नोंधायेला छे। गुजरात में आ रोगनो एक पण केस नोंधायेल नथी, छतां पण जूनागढ़ म्युनिसिपल कोर्पोरेशन द्वारा आ वायरस ने अटकाववा माटे हॉस्पिटल में आइसोलेशन वोर्ड विदेश थी मुसाफरी करवा आवेला व्यक्तिओ तथा विदेश थी आवता टूरिस्टोनो मेडिकल ऑफिसर द्वारा निदान सारवारनी कार्यवाही करवामां आवे छे। दरेक जिल्लामां स्कूल, कॉलेजो, स्विमिंग पूल तथा सिनेमा गृहो बंध राखवानो आदेश करवामां आव्यो छे। अहેવાલ દેવંતાંગ, જૂનાગઢ। એટલે કે કોરોનાનો જે અત્યારે એપિડેમિક જોવા મળી રહ્યો છે એની બાબતમાં રાજ્ય સરકારે ખૂબ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન્સ સાથે એડવાઇઝરીઝ આપેલી છે, અમને ગાઈડન્સ છે। એના અંતર્ગત જૂનાગઢ શહેરમાં એપિડેમિક્સ એક્ટ અંતર્ગત અમે ઓથોરાઇઝ પર્સન તરીકે તમામ શાળાઓ, ટ્યુશન ક્લાસીસ એને બંધ રાખવા માટે સૂચનાઓ કરેલી છે, રાજ્ય સરકારની સૂચનાઓ છે। સાથે સાથે આજે એક પ્રેસ કોન્ફરન્સ આપણે એ બાબતમાં રાખીએ કે લોકોને સૌ વધુમાં વધુ જાગૃત કરી શકાય। માસ્ક અને સેનિટાઈઝર માટે કોઈ વધારે ડિમાન્ડની જરૂર નથી, એને એની પણ એક ક્લિયર ગાઈડલાઇન્સ છે કે માસ્ક કેવા સંજોગોમાં વાપરવાના હોય છે। સેનિટાઈઝરની બદલે સાબુથી પણ જો લાંબા સમય હાથ ધોવામાં આવે તો પણ એ કામ કરે છે। આ બધી બાબતોને લોકો સુધી પહોંચાડવા માટે આજે એક પ્રયાસ થયો છે। અમારા તરફથી દરેક વોર્ડ વાઇઝ મહાનગરપાલિકામાંથી ટીમ અમારા વોર્ડ પ્રભારી અને સહ વોર્ડ પ્રભારીને રાખવામાં આવી છે। વૃદ્ધો બાબતમાં અમે એક એડિશનલ કેરને આયોજન કર્યું છે, ખાસ કરીને કોઈ એકલા વૃદ્ધો રહેતા હશે અથવા કોઈ જે રોડ સાઇડ કે એમ છે, બધા વૃદ્ધો માટે અમે અલગથી ટેમ્પરેચર મેજરમેન્ટની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ। એટલે કે અમારી ટીમ એમને રેન્ડમલી કોઈને ટેમ્પરેચર કે ચેક કરતી હશે, ક્યાંય પણ જણાય તો એ પણ આપના થકી અમે ખાસ લોકોને જણાવીએ કે ઇટ ઇઝ નોટ એટ ઓલ મેટર ટુ બી પેનિક અબાઉટ, ડરવા જેવું હાલ કંઈ જ નથી। ફક્ત સાવચેતી અને કાળજીથી આપણે આગળ વધીએ તો આપણે આરામથી અને ખૂબ સરસ રીતે, અને સરસ રીતે ઇન ધ સેન્સ કે ખૂબ સાવધાનીપૂર્વક, ખૂબ ઓછા લોકોને પરેશાનીથી આપણે ખૂબ સારી રીતે સાબિત થાય છે। સાહેબ, કેટલા સ્થળો બંધ કરાવ્યા છે અત્યારે? અમે શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, પ્રાણી સંગ્રહાલય, ઇવન કેમ કે અહીંયાનું મોટું પ્રાણી સંગ્રહાલય છે, ખૂબ બધા લોકો આવે છે, ઉપરકોટને અમે બંધ કરાવી રહ્યા છીએ, આ આટલું તો બંધ કરાવ્યું છે। સાહેબ, સાસણ બંધ રહેવાનું છે એ બાબતનું અમારા કાર્યક્ષેત્રમાં? સાહેબ, આ આમાં એવો મેસેજ છે કે કોરોના સ્વચ્છતા રાખવી જોઈએ, તો સ્વચ્છતાનો શું રોલ હોય કોરોનામાં? આપણે કહીએ કે ખાસ તો પર્સન ટુ પર્સન જે ટ્રાન્સમિશન થાય છે એમાં આપણે એકાદ મીટરનું ડિસ્ટન્સ રાખીએ, સ્વચ્છતા હાથ, માની લો કે કોઈ કોરોનાથી પીડિત વ્યક્તિ છે અને એના કોઈ પણ હાથથી કે એનાથી જમ્સ ફેલાય છે, આપણે કોઈને હેન્ડશેક ના કરીએ, આપણે ક્યાંક કોઈ સરફેસને ટચ કર્યું છે તો હાથ ધોઈએ, અને જ્યારે સાબુથી ધોઈએ તો 40 સેકન્ડ સુધી હાથ રાખીએ ધોવાના, તો આપણે વાયરસથી ઘણા બચી શકીએ। સાથે સાથે આપણા હાથ એ આપણા મોં ઉપર, આંખ, નાક એ વિસ્તારમાં આપણે વારંવાર ના લઈ જઈએ તો આપણે ઘણા મહદ અંશે આપણે આને પહેલાં તો રોકી શકીએ એમ છે। સર, કોઈ પણ ભાવ વધારો લેશે તો માસ્કનો? યસ, અમે આને રાજ્ય સરકાર અને ભારત સરકારથી આની બાબતમાં આને ધીસ ઇઝ એસેન્શિયલ કોમોડિટી માસ્ક, જ્યારે એસેન્શિયલ કોમોડિટીનું કોઈ પણ જાતનું બ્લેક માર્કેટિંગ ના થાય એ અમારી જવાબદારી છે, જોઈ રહ્યા છીએ અમે, અને અમે જ્યાં સુધી આપણીથી આશા રાખીએ છીએ છે કે લોકોમાં એક હાવના ઊભો થાય અને ખૂબ લોકો પણ આને સહજતાથી આને ડીલ કરે, અને એનાથી આ જો હાવ ઊભો નહીં થાય તો આપોઆપ માર્કેટિંગ બ્લેક માર્કેટિંગ